4 ઓક્ટોબર 2024 ના રોજ એટલે કે બીજા નોરતે વડોદરાના ભાયલી બિલ રોડ પર સગીરા એના મિત્ર સાથે બેઠી હતી અને ત્યાં 3 શખ્સો આવ્યા, અભદ્ર વર્તન કર્યું. આમ તો 5 લોકો હતા પણ 2 આગળ નીકળી ગયા હતા અને એ 3માંથી એક શખ્સે એ સગીરાના મિત્રને પકડી રાખ્યો અને બાકીના 2 લોકોએ સગીરાનું મોડું દબાવી એની સાથે દુષ્કૃત્ય કર્યું. આ 3 નરાધમો એટલે કે મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા, મુન્ના આબાસ બંજારા અને શાહરૂખ કિસ્મત અલી બંજારાની શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. આગળની કાર્યવાહી માટે એમને તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા. હવે એ હેવાનિયતના ચહેરાઓ છે એ હવે બુરખા વગર સામે આવ્યા છે. એમની સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે, એમને કેટલા દિવસના રિમાન્ડ મળ્યા, આ બધું જ જાણવું છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. વડોદરા જિલ્લા પોલીસે 3 આરોપીઓનો કબજો કર્યો અને એ 3 આરોપીઓને કોઠી કચેરીમાં ગ્રામ્ય મામલતદાર શૈલેષ દેસાઈ સમક્ષ ઓળખ પરેડ માટે રજૂ કરાયા. પોલીસે પીડિતાને મામલતદારની ચેમ્બરમાં વિશેષ જગ્યાએ જે જગ્યા બનાવી હતી ત્યાં એને રાખી હતી. આ 3 હવસખોરોના એક પછી એક બુરખા ઉતારાયા. મામલતદાર ચેમ્બરમાં જે જગ્યાએ પીડિતાને બેસાડવામાં આવી હતી એને દેખાડવામાં આવ્યા ચહેરા અને પીડિતાએ આ તમામ આરોપીને ઓળખી બતાવ્યા. લગભગ 1 કલાક જેટલો સમય આ ઓળખ પરેડ ચાલી. ત્યાર પછી આરોપીઓને તાલુકા પોલીસ મથક લઈ જવાયા. ત્યાર પછી આરોપીઓને બુરખા વગર જ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે. વડોદરાના ભાયલીમાં સગીરા સાથે હેવાનિયત આચરનાર 3 આરોપીને ઓળખ પરેડ માટે જ્યારે લઈ જવાયા ત્યારે ત્યાં વકીલો અને અસીલોના ટોળા કોર્ટની બહાર હતા. જ્યારે એને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા ત્યારે એસઆઈટીએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા. 10 ઓક્ટોબર સુધીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા અને પછી આરોપીઓને જ્યારે કોર્ટરૂમમાંથી બહાર લાવવામાં આવ્યા, આ દરમિયાન કોર્ટમાં હાજર લોકોએ બેફામ અપશબ્દો બોલ્યા, આરોપીઓને ફટકાર્યા. હવસખોરોને કોર્ટરૂમમાંથી બહાર કાઢવામાં પોલીસને ભારે જહેમત થઈ. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં દુષ્કર્મના આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા. આરોપીઓમાંથી 1 આરોપીઓએ, એવું કહેવાય છે કે આ 3 આરોપીઓ હતા એવી માહિતી સામે આવી છે, કે એમાંથી 1 આરોપીએ જજ સાહેબને બે હાથ જોડીને કહ્યું કે હવે અમને જેલમાં મોકલી દો. આરોપીએ જેલમાં મોકલવાની વિનંતી કરતા જ કોર્ટરૂમમાં હાજર જે તમામ લોકો હતા એમણે વડોદરા અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા. લોકોના નારાથી કોર્ટનું બિલ્ડિંગ ગુંજી ઉઠ્યું. સરકાર તરફે વકીલ અનિલ દેસાઈએ રજૂઆત કરી. આરોપીઓ માટે સરકારે નિમણૂક કરેલા વકીલ જીતેન્દ્રભાઈએ રજૂઆત કરી હતી. આ આખી એક ઘટના બની અને હવે આરોપીઓ છે એને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યાર પછી હવે એમની કઈ રીતે તપાસ થશે આ બધું જ સાંભળીએ વકીલ પાસેથી. નવરાત્રી દરમિયાન જે ભાયલી મુકામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જે બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે. જે સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ ગુનાના તમામે તમામ 5-5 આરોપીને પોલીસે પકડી પાડેલા છે અને તેઓની વધુ તપાસ માટે આજે તપાસ કરનાર અધિકારીએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી છે, જેની અંદર મેડિકલના તપાસણી આરોપીઓની થઈ શકે. આરોપીઓ ગુનાના વખતે જે મોટરસાયકલ વાપરેલું છે તે આરોપીઓએ કેવી રીતે આ ગુનાનું ષડયંત્ર ગોઠવ્યું છે, એનું પ્રી પ્લાન કરેલું છે એ પ્રમાણેની તમામ તપાસ કરવાની તપાસ કરનાર અધિકારીની ફરજમાં છે. તપાસ કરનાર અધિકારીએ બનાવ વખતે જે કપડાં આરોપીઓએ પહેરેલા છે એ પણ કબજે કરવાના છે. આમ પૂર્વ આયોજિત કાવતરું છે. આવી અવાવરી જગ્યા ઉપર જવાનું, સામૂહિક જવાનું અને આ પ્રકારનું દુષ્કૃત્ય કરવાનું તે તમામ તપાસ કરનાર અધિકારીએ કરવાની છે, જે માટે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ પૂરતા કારણો સાથે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટે કારણો સાથે સંમત થઈ અને તારીખ 10ના બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે. તપાસ કરનાર અધિકારી આ રિમાન્ડ દરમિયાન ગુનાની તલપરસી તપાસ કરશે અને પોતાનો રિપોર્ટ રજૂ કરશે. તપાસ કરનાર અધિકારી પાસે કાયદાના પ્રોવિઝન પ્રમાણે ફર્ધર રિમાન્ડ માંગવાની પણ જોગવાઈ છે. એમને યોગ્ય લાગે તો તે પ્રમાણે પણ વધુ રિમાન્ડની પણ માંગણી, જે તે વખત પછીથી સંજોગો તપાસની જે રીતે આગળ વધે છે અને તપાસમાં કયા
કયા નિર્ણય પર તપાસ જઈ રહી છે, કઈ કઈ દિશામાં તપાસ જઈ રહી છે એને અનુસંધાને એ વધુ રિમાન્ડ માંગી શકે. તો આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને બે દિવસના એમના રિમાન્ડ મળ્યા છે, એટલે 72 કલાકનો સમય પોલીસ પાસે છે અને પોલીસ હવે એમની પૂછતાછ કરશે. એમણે પહેરેલા કપડાં, એમણે એમના મગજમાં શું આવ્યું, એમણે કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો, હકીકતમાં શું થયું હતું, આ બધું જ એમની પાસેથી પૂછવામાં આવશે, બધી તપાસ કરવામાં આવશે, ત્યાર પછી ચાર્જશીટ છે ફાઇલ કરવામાં આવશે. આ ઘટના બની છે તો સતત ફટકાર જે છે એ આરોપીઓ ઉપર વરસાવાઈ રહી છે અને સતત એવી અપેક્ષા અને એવી માંગ કરવામાં આવી રહી છે કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે. અપેક્ષા એ જ રહેવાની છે કે દાહોદ હોય, સુરેન્દ્રનગર હોય, જસદણ હોય, વડોદરા હોય, આણંદ હોય, સુરત હોય કે ગમે એ શહેર હોય, આવી ઘટનાઓનું હવે પુનરાવર્તન ન થાય અને જેટલા પણ આરોપીઓએ આ દુષ્કૃત્ય આચર્યું છે એમને એટલી તો કડક સજા મળે કે દાખલારૂપ સજાના કારણે બીજો કોઈ વ્યક્તિ આવી કરતૂત કરતા પહેલા 100 વખત ડરે. તમે આ મુદ્દા પર શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.